સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેથી વાહન ચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તારીખ 12/12/2019 મોડી સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે તારીખ 13/12/2019 વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના પગલે દૂરથી આવતા સાધન કે માણસ જોઈ શકાતું નહોતું, જેથી વાહન ચાલકોને વહેલી સવારે લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તો ધુમ્મસના કારણે વાહન ચાલકોને પરેશાની પડી રહી હતી. ધુમ્મસને લઈને ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી હતી. વહેલી સવારે હેલ્થ માટે ચાલવા જતા લોકોએ ધુમ્મસને લઈને વાદળોની અનુભૂતિ કરી હતી, તો વાતાવરણ પણ સુંદર ભાસી રહ્યું હતું. બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજમાં વરસાદી ઝાપટું પડતા રવિ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મુકાયા ચિંતામાં. ઉત્તર ગુજરાતમાં અનેક તાલુકામાં વાતાવરણ સવારથી વાદળછાયું હોવાથી સાંજના સમયે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદના ઝાપટા પડ્યા હતા, તો સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો, જેથી રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે એરંડાના પાકનો ઓથ વળી ગયો હતો. પવન સાથે વરસાદ પડતા વીજળી ડૂલ થઈ ગઈ હતી, જ્યારે કેટલાક વૃક્ષો ધરાશયી થઈ ગયા હોય તેવું જાણવા મળ્યું હતું. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રવિ પાકને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 13 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ કરવા માટે નીતિન પટેલે કમોસમી વરસાદથી ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું હતું. હિંમતનગર શહેરમાં મહાવીરનગરથી પોલો ગ્રાઉન્ડ વિસ્તારને જોડતા અંડરપાસનું નિર્માણ સ્થાનિક પાલિકા દ્વારા 13 કરોડના ખર્ચે રાજ્ય સરકારની મદદથી નિર્માણ કરવામાં આવ્યો હતો, જે નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને દાદરાનગર અને દીવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ખુલ્લો મૂક્યો હતો. આ સાથે જ હિંમતનગર શહેરના વિકાસના અનેક કાર્યોને પણ શરૂ કરાવ્યા હતા. આ પ્રસંગે હિંમતનગર પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કમોસમી વરસાદને લઈને ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે હવામાન વિભાગની આગાહી હતી કે 2 દિવસ માટે રાજ્યમાં હવામાનની સ્થિતિ બદલાશે અને તે પ્રમાણે વાતાવરણ પલટાયું હતું. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં તેની અસર જોવા મળી હોવાનું સ્વીકારી કહ્યું હતું કે કમોસમી વરસાદને લઈને સર્જાયેલી સ્થિતિ અંગે રાજ્યનો કૃષિ વિભાગ આ માટે આગામી દિવસોમાં સર્વે કરીને અહેવાલ આપશે અને તે અહેવાલના આધારે સ્થિતિની સમીક્ષા કરીને રાજ્ય સરકાર આ માટે યોગ્ય પગલાં ભરશે, એટલે કે નિર્ણય કરશે. દિવાળી બાદ પણ કમોસમી અને પાછોતરા વરસાદને લઈને રાજ્યમાં ખેડૂતોએ ભોગવેલા નુકસાનને લઈને રાજ્ય સરકારે 2 વાર ખેડૂતો માટે નુકસાન સહાયના પેકેજ જાહેર કર્યા હતા. હવે વધુ એકવાર કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં ધકેલ્યા છે, જેને લઈને ફરી એકવાર રાજ્ય સરકાર નુકસાન સામે ખેડૂતો માટે મદદે આવે તેવી આશા નીતિન પટેલના નિવેદનથી બંધાઈ છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર નગરપાલિકા એ રાજ્યની નગરપાલિકાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરતી, પ્રગતિશીલ અને ખૂબ વિકસિત નગરપાલિકા છે. લગભગ 85,000ની વસ્તી ધરાવતું આ શહેર એ સાબરકાંઠા જિલ્લાનું વડું મથક પણ છે અને અંબાજી માતાના દર્શન કરવા માટે જતા લાખો ભક્તો માટેનું આ પ્રવેશ દ્વાર પણ છે. આવા શહેરની અંદર નગરપાલિકાના અમારા સાથીઓ દ્વારા સતત નવા ને નવા વિકાસના કામો, પ્રજાની સગવડ માટેના કામો, ગરીબોના આવાસ કે અન્ય વ્યવસ્થાઓ વધારવામાં આવે છે. એ જ રીતે આજે હિંમતનગર શહેરમાં રેલવે અંડરબ્રિજ જે લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થયો છે એનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ગરીબોના જે આવાસ તૈયાર થયા છે એમાં લાભાર્થીઓને મકાનની સુપ્રત વિધિ પણ કરવામાં આવી છે, અને એ સાથે સાથે બીજા લગભગ 10 કરોડ રૂપિયાના શહેરના વિવિધ વિભાગના પ્રજાની નાગરિકોની જરૂરિયાતના વિકાસ કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આ શુભ પ્રસંગે હિંમતનગર શહેરના જ વતની અને દીવ દાદરા નગર હવેલી અને દમણના પ્રશાસક અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી જેઓ હિંમતનગરના જ વતની છે એવા શ્રી પ્રફુલભાઈ પટેલ પણ આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે. અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય, અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે, અને નાગરિકોએ ખૂબ ઉત્સાહભેર આખા કાર્યક્રમના ઉદઘાટનને અને સભાને ખૂબ સમર્થન આપ્યું છે. એવો સુંદર કાર્યક્રમ કરવા બદલ નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિરુદ્ધભાઈ અને સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, આજે આખા ગુજરાતની અંદર મોટા ભાગે માહોલ બદલાયો છે, વાતાવરણ બદલાયું, વરસાદ પણ પડ્યો છે, વરસાદના કારણે જે નુકસાન થશે એને આ પેકેજની અંદર સમાવવામાં આવશે કે શું કરવામાં આવશે? જો છેલ્લા 2 દિવસથી હવામાન ખાતાની પણ આગાહી હતી ને આજે આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કચ્છ વિસ્તાર, બનાસકાંઠા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સતત રહ્યું છે. સાથે સાથે ક્યાંક માવઠું અને વરસાદ પણ પડ્યો છે, એટલે અત્યારે આ બધું ચાલી રહ્યું છે. આ બધું ખુલ્લું થાય અને એ પછી જે સર્વે અહેવાલ આવે એના આધારે કૃષિ વિભાગ, રાજ્ય સરકાર શક્ય તે જરૂરી પગલાં લેશે. ગુજરાતમાં આવી કોઈ વાત અત્યારે નથી. ચાલો.